ભાવનગરના સુભાષનગરથી શિવાજી સર્કલ માર્ગ પર ગઈકાલે એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇનની ચીલઝડપની ઘટના બનવા પામી હતી. આ બનાવમાં એસઓજી પોલીસના સ્ટાફે ગણતરીના કલાકોમાં નેત્ર અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી આ ઘટનામાં બે સગીર સહિત ત્રણને ઝડપી પાડી મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના સુભાષનગર શિવાજી સર્કલ રોડ પર ગઈકાલે ગીતાબેન પટેલ નામની મહિલાના ગળામાંથી એક બાઇક પર બુકાની ધારી બાંધીને આવેલા ત્રણ ઇસમો દ્વારા 1.5 તોલાના સોનાના ચેઇનની ચીલ ઝડપની ઘટના ગઈકાલે બની હતી. આ બનાવના પગલે ભાવનગર એસઓજી પોલીસના સ્ટાફે શહેરમાં લાગેલા પોલીસની ત્રીજી આંખ સમાન નેત્ર કેમેરા તેમજ આ વિસ્તારમાં લાગેલા ખાનગી સીસીટીવી કેમેરાની મદદ લઈ આ આરોપીની ઓળખ મેળવી હતી. ત્યારબાદ આરોપી એક પાનની દુકાન પર પણ ગયા હોય જ્યાંથી તેના સ્પષ્ટ ચહેરા ઓળખી તેમને સરદાર નગર વિસ્તારમાંથી આ સોનાનો ચેઇન વેચવા જવા માટે જતા હતા ત્યારે ઝડપી પડ્યા હતા. બનાવમાં પોલીસે ખુશાલસિંહ રાઠોડ તેમજ બે સગીર સહિત ત્રણને ઝડપી લીધા હતા. તેમજ સોનાનો ચેઇન કિંમત રૂપિયા 32,000 તેમજ બાઇક રૂપિયા 30,000 મળી કુલ 62,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવમાં બંને સગીર યુવકો મુખ્ય આરોપી ખુશાલસિંહના મિત્ર હોય અને આરોપીને રૂપિયાની જરૂર હોય જેથી આ ગુનો આચર્યો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ કર્યું હતું. ગઈકાલે શિવાજી સર્કલ નજીક એક બેનના ગળામાંથી ચેઇન સ્નેચિંગ થયેલ હતું. ત્રણ સવારી મોટરસાયકલ ધારકો ગળામાંથી બેનનો ચેઇન ખેંચી અને ફરાર થઈ ગયા હતા. જે બાબતની માહિતી મળતા નેત્ર કંટ્રોલમાં જઈ અને સીસીટીવી ફૂટેજ અને એમનો ટ્રેક ચેક કરતા મોટરસાયકલ વિશે અને વ્યક્તિઓના ચહેરા વિશે થોડી માહિતી મળેલી, જે આધારે એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન સરદારનગર સર્કલ ખાતેથી ગુનો આચરેલ જે આરોપી હોય એ ત્રણ આરોપી, જે પૈકી બે માઇનોર છે અને પુખ્ત વયનો આરોપી છે, એમને એરેસ્ટ કરવામાં આવેલ છે. એમની પાસેથી આ ગુનાના કામે ગયેલ ઓરિજિનલ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ગુનામાં વપરાયેલ મોટરસાયકલ કબજે કરવામાં આવેલ છે. આ કામના આરોપીને પૈસાની જરૂરિયાત હતી અને ઘરમાંથી પણ એને પૈસા ક્યાંકથી લાવવા માટે દબાણ હતું, એટલા માટે એના પગલું ભરેલ હોવાની વિગત એને જણાવેલી છે. માઇનર આરોપી થોડા એની સાથે ફ્રેન્ડશીપ ભાઈબંધીમાં એની સાથે જોડાયેલા હતા અને એમની પૂછપરછમાં એમણે એવું કહ્યું કે અમને ખબર નહોતી કે આ ત્યાં લઈ જવાનો છે, પરંતુ જ્યારે આ બનાવનો જે સમય થયો ત્યારે એને કહ્યું કે આપણે આવું કામ કરવાનું છે. એ બંને માઇનર પાછળ બેઠા હતા, બાઇક ચલાવતા આ વ્યક્તિએ જ ચેઇન સ્નેચિંગ કરેલું હતું. આ કામનો મુખ્ય આરોપી અગાઉ પણ નાના ગુનામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે, ત્યારે પોલીસે આ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. સોનુ ગંગવાણી, એલકે સ્ટાર ન્યૂઝ, ભાવનગર.